આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન કરવાની ફરજ પડી વિજાપુર ખંભાત ત્રેવીસ ટકા અને ચોવીસ ટકા મતદાન અનુક્રમે બિલકુલ તો અત્યાર સુધીના જે આંકડાની વાત કરીએ ગુજરાતમાં ચોવીસ પોઈન્ટ પાંત્રીસ ટકા એટલે લગભગ પચીસ ટકાની આસપાસ આંકડો જાય છે સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં ત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા સૌથી ઓછું પોરબંદરમાં ઓગણીસ ત્યાં ટકા ફક્ત વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં જ નહીં પરંતુ લોકસભા સીટમાં પણ ઓછું મતદાન છે એવરેજ ત્યાં ઓગણીસ ટકા મતદાન જોવા મળ્યું છે અમદાવાદ પૂર્વમાં એકવીસ પોઈન્ટ ચોસઠ ટકા અમદાવાદ પશ્ચિમમાં એકવીસ પોઈન્ટ પંદર ટકા મતદાન અમરેલીમાં પણ એકવીસ ટકા આણંદમાં છવ્વીસ

સાથે સંકળાયેલો છે તો એ લોકો સવારે વહેલા ઉઠતા હોય છે ઉઠીને દૂધ ભરાવા જતા હોય છે તો સાથે મતદાન થઈ જતું છે તો એ એક વિસ્તાર છે વિષ્ણુભાઈ સાહેબ હું ધારો કે એક દાખલો આપું તો હું એકવાર વાર કુંવરજીબેન ત્યાં મળવા ગયો હતો તો સવારે સવા સાત વાગે એ નાઇટ ડ્રેસમાં દાંતણ કરતા કરતા ઓફિસમાં આવીને બેઠા તો સો બસો લોકો એના ત્યાં બેઠા હતા તો બધાનો ચા નાસ્તો એના ત્યાં થતો હતો અને એ એને એનું ઓપીડી ચાલુ કરી એનો ક્લાર્ક ને ટાઈપિસ્ટ બેઠા હતા તો એને જેને જે જરૂરિયાત હતી રજૂઆત સાંભળી અને એના એ પ્રમાણે એને કાગળ લખવો છે દાખલો આપવો છે તો આપતા હતા તો મેં સ્વાભાવિક પૂછ્યું કે સાહેબ સવા સાત વાગે આટલા વહેલા તમે તો કે અમારા ત્યાં આ બધાને નવ વાગે મજૂરીએ જવાનું છે તો હું સાત થી નવમાં જ કાયમ માટે કામ કરું છું ને એ પેટર્ન છે એ ચા નાસ્તો મારા ત્યાં કરે છે અને એમને પોકાર પણ એવો પાડે તો કે ચલો ગામડાવાળા પહેલા આવી જાઓ તો એમને જેને મજૂરી જવાન છે એ લોકોને નવ વાગ્યે ફ્રી કરે તો આ રીતે દરેક વિસ્તારમાં વોટિંગ કરવાની એની અનુકૂળતા વાળો વિષય છે ધારો કે રાજકોટમાં છે તો બાર થી ચાર લોકો આમે આરામ કરવાની ટેવ વાળા છે તો એ રીતે દરેક વિસ્તારમાં પોરબંદરમાં પણ એ બન લાગે છે કે સાંજના તબક્કામાં વોટિંગ થશે ચિંતા કરી શકાય વિષ્ણુભાઈ કારણ કે ફક્ત લોકસભા સીટની વાત નથી વિધાનસભાની સીટ પર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં ઓગણીસ જ મતદાન છે તો આ નીરસ મતદાન કહી શકાય આ પર્ટિક્યુલર સીટને લઈને અત્યારના ચિત્ર પ્રમાણે નિરસ છે પણ આવનારા કલાકોમાં શું થશે મૂળ કારણ શું છે કે આપણે ત્યાં કાર્યકર્તા વધારે સક્રિય હોશે તો એ મત ખેંચી લાવશે ઉત્તમ સ્થિતિ તો એ કહેવાય કે ભાઈ કોઈ કયા વિના જાતે નાગરિક આવે ને મતદાન કરે પણ એ હજી આપણે ત્યાં આપણા લોકશાહીમાં એ શક્ય નથી બન્યું એટલે ખેંચવો તો પડે જ હવે ખેંચવા માટે પણ કેટલું એ જોર વાપરે છે કાર્યકર્તા કેટલા છે મેં જોયું અત્યારે દસેક મથકો ઉપર ભાજપના કાર્યકર્તાઓ ઘણા છે કોંગ્રેસના નથી કોઈ તો આ જે પરિસ્થિતિ છે ને એમાંથી પણ પછી લોકોને થાય કે હવે કોઈ આવતું નથી તો આપણે ત્રીજી વાત મને એક ટેકનિકલી લાગી કે આપણે ત્યાં જે આ ચૂંટણી પંચે જે મતદાન મથકો બનાવ્યા છે એ મતદાન મથકો સાંકળા છે અને ત્યાં જે અંદર બહાર લાઈન જે હોય એને તાપ લાગે છે એટલે જો ત્યાં છાવણીઓ ઊભી કરી હોય ઉપરથી તાપ ઓછો કરવાની એ તંબુઓ તો કદાચ એમાં અસર પડે એ નથી થયું હવે એ નથી થયું તો એ નથી થયું એનું પણ એક પરિણામ ચોથી વાત એ કે ચાર વાગ્યા પછી કેટલું મતદાન થાય છે દરેક વખતે આ વાત હોય છે હવે એ ચાર થી છ કે સાત જે કંઈ હોય છેલ્લા કલાકો હા છેલ્લા કલાકોમાં કદાચ વધે અને વધવું જોઈએ આ આ અત્યાર સુધીના આંકડા પરથી શું લાગે કેટલા કેટલા સુધી જઈ શકે કદાચ સાઈટ સુધી જાય ત્રણ કલાક માં પંદર વીસ ટકા પણ મતદાન થાય તો મને લાગે છે કે એટલે બે હું જેટલું મતદાન થઈ શકે એવી અહીંયા જે ટ્રેન્ડ છે એ દેખાઈ રહ્યો આપ વાત કરતા કે ચિંતાનો વિષય છે તો મને લાગે છે કે બાકીના બધામાં આનંદ સમાચાર છે ને ત્રીસ ટકા થયું છે સત્યાવીસ ટકા અઠ્યાવીસ ટકા થયું છે પોઝિટિવ એવું માનો છો તમે જોઈ એટલે એટલે આમાં મતદાન ક્યાં કેવી રીતે થયું છે જો દરેક વિસ્તારમાં કોણ સામસામે લડે છે કેવી ફાઇટ છે અને શું મુદ્દા છે આ વખતે ગુજરાતમાં અથવા દેશમાં દરેક જગ્યા દરેક રાજ્યમાં એક મુદ્દો નથી દરેક જિલ્લામાં એક મુદ્દો નથી એટલે એના આધારે તમારા અનુભવના આધારે તમે જુદું જુદું ગણતરી કરતા હશો પણ લોકો મત આપવા જાય ને ત્યારે નક્કી કરે છે એક બાજુ વાયદા છે એક બાજુ ગેરંટી છે હમણાં નિશાનભાઈ વાત કરતા હતા મને દયા આવતી હતી એટલા માટે કે હજુ મતદાન ચાલુ છે લોકો લાઈનમાં ઊભા છે અને એ અનાજનો વિરોધ કરે છે એ વાયદો નતો એ તો અમલમાં મૂકેલી યોજના છે અમે અમે એને કન્ટિન્યુ કરીએ છીએ તો આટલી સારી યોજના એસી કરોડ લોકોને સ્પર્શતી યોજના કે જેના ઘરે દસ લોકો હોય અને પચાસ કિલો અનાજ ને પાંચ કિલો કઠોળ નિયમિત જાય એવી યોજનાનો વિરોધ કરો તો મત કેવું કહો છો કે કદાચ એના આધારે મત આપે એવું લાગી રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી પર આ મહા સતત યથાવત છે રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ ક્યાં એના જતા જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી એના જે ખાતર અને અન્ય ઇક્વિપમેન્ટ છે જેના પર આ સરકારે બરબર સરકારે લગાવ્યું છે એની નાબૂદી થાય આ મેનિફેસ્ટો જોતા ગ્રામ્ય વિસ્તારની જનતાનો ભરોસો કોંગ્રેસ પાર્ટી ઉપર જેવો અમને વિશ્વાસ છે તમારી પાસે આવીશ જેવી રીતે નિશાંત કહી રહ્યા છે કે ખેડૂત જે છે તે ઈચ્છતો નથી કે તેનો પુત્ર પણ ખેતી જ કરે અને ભાજપ કર્યું ગરીબ હોય યુવા અન્નદાતા અને નારી શક્તિ તમને શું લાગે છે એ જ્ઞાન અને સાથે જ કોંગ્રેસની પાંચ ગેરંટી અને જે પાંચ ન્યાય અને પચીસ ગેરંટી ભારે પડશે કેવા પ્રકારનું ચિત્ર ઉપજશે જો ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતના ઇલેક્શનમાં મેનિફેસ્ટો કોઈ બહુ મોટો રોલ કરી શકે એમ નથી નું ઇલેક્શન ખાલી બે મુદ્દા પર લડાઈ રહ્યું છે અને એમાં સૌથી મોટો મુદ્દો છે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો અને આ ચહેરો કદાચ પાન ઇન્ડિયા જે ઇમ્પેક્ટ આપે એના કરતા ગુજરાતમાં વધારે આપે કેમ કે ગુજરાતી છે ગુજરાતના પનોતા પુત્ર છે એટલે જ્યારે ગુજરાતી વોટર્સ વોટ કરવા જાય છે ત્યારે એના મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ કરશે બીજું હા ઇલેક્શન રસપ્રદ થયું છે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો જ એક મુદ્દો રહેશે એવું કારણ કે એના બે ત્રણ કારણો છે આમ તો બે મહિના પહેલાં બે જ મુદ્દા હતા રામલલ્લાની સ્થાપના અને નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે હનુમાન પોતે જ સંજીવની કોંગ્રેસ માટે લઈને આવ્યા અને એ પુરુષોત્તમ રૂપાલાજી લઈને આવ્યા અને ત્યાર પછી એક જોમ આવ્યું અને હું એવું માનું છું ગુજરાતી વોટર્સ માટે બી ચૂંટણીની ચર્ચાઓ કરવા માટે એ એક મુદ્દા એ રસપ્રદ બનાવ્યું અને જે રીતે આપણે વાત કરતા હતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ વોટિંગ થાય છે તો એનો કારણો માત્ર વિકાસ કે બધું નથી ગ્રામ્ય વિસ્તારો પહેલેથી ચૂંટણીની ચર્ચાઓ હોય કે ચૂંટણીમાં વોટિંગ હોય

બીજી પાર્ટી પાર્ટીના લોકોને લાલચના માધ્યમ ઈડી સીબીઆઈ બતાવીને લેતા હતા માનનીય અર્જુનભાઈ મોડવારી આપે જોયું ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તો પણ સ્ટેજ ઉપરથી એવું બોલે છે કે કોંગ્રેસના નેતાઓને ઈડી નો ડર અને લોભ લાલચ આપવામાં આવતો હોય એ સાબિત કરે છે કે જે રીતે સુરતમાં મિશન લોટસના નામે આખું નાકું ચૂંટણી બરબાદ કરી નાખી સુરત